દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ તોતરાઈ માતાના મંદિરે આ માતાજીની માનતા માનવાથી સંખ્યાબંધ બાળકો બોબડા અને તોતરા હતા એ માતાજીની માનતા માનવાથી બોલતા થયાના પુરાવો મોજૂદ છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામથી 1 કિલોમીટર દૂર મેસવો નદી અને નર્મદા કેનાલ વચ્ચે બિરાજમાન થયેલ તોતરાય માતાનો ઇતિહાસ અનોખો છે અને કહેવાય છે કે દર રવિવારે અને પૂનમના દિવસે આ પવિત્ર સ્થળે હજારોની સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણામાંથી શક્તિ અને ભક્તિનું ભાથું લઈને ભાવિ ભક્તોની ભારે ભીડ જામે છે. આ તોતરાય માતાના મંદિરની કહાણી એવી છે કે જેને સંતાન બોલતા ના હોય અને બોબડા હોય તેમના વાલી વારસ આ મંદિરે આવીને માતાજીની માનતા માને તો તેનું બાળક બોલતા થવાનો હજાર પુરાવા મોજૂદ છે અને એના કારણે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણામાંથી ભાવિ ભક્તો પોતાની શક્તિ અને ભક્તિનું ભાથું લઈને હરસોલી ગામે આવેલા તોતરાય માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને કહેવત છે કે આ માતાજીએ સંખ્યાબંધ બાળકોને બોલતા કર્યા છે. એવું કળિયુગમાં સાક્ષાત અનુભવ ભક્તોને થવા પામ્યો છે અને આજથી 25 વર્ષ પહેલાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ અહીંયાથી પસાર થવાની હતી ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા જમીનની માપણીની શરૂઆત કરતા આ તોતરાય માતાના મંદિર નર્મદા કેનાલની વચ્ચે આવતું હોવાથી કોન્ટ્રાક્ટરે આ મંદિર તોડવા માટે ગ્રામજનો પાસે ગયા હતા, પરંતુ હરસોલી ગ્રામજનોએ આ મંદિર ન તોડી વરાંક લેવા માટે વિનંતી કરી હતી, પરંતુ રાજા વાજાને વાંદરા શું બાકી રાખે. પરંતુ કોન્ટ્રાક્ટર કહેવા લાગ્યો કે આવતો પથરા કેટલાય તોડી નાખ્યા, આ મંદિરનું શું. તેમ કહી આ મંદિરનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. એવા સમયે મોટા મોટા જીસીબી મશીન પણ તૂટવા લાગ્યા હતા અને નવા મશીનો લાવીને કામ શરૂ કરતા અભિમાનમાં આવી ગયેલા કોન્ટ્રાક્ટરના ઘરના તમામ પરિવારોને આ તોતરાય માતાજીએ બોબડા તોતરા બનાવી દીધા અને આ કોન્ટ્રાક્ટરે હજારોની દવા કરવા છતાં આરામ નહીં પડતા માતાજી સ્વપ્નમાં આવી જણાવ્યું કે તારું અભિમાન છોડીને મારું મંદિર તોડીશ નહીં અને નર્મદા કેનાલનું વરાંક લે. તેમ કહી બીજા દિવસે હરસોલી ગામે આવીને નર્મદા કેનાલમાં વરાંક લેતા તેના ઘરનો પરિવાર બોબડો તોતરો હતો તે બટી ગયો હતો અને આ માતાજીનો પરચો જોઈ હરસોલી ગામે આવીને ગ્રામજનોના સહયોગથી આ જ કોન્ટ્રાક્ટરે માતાજીનું મંદિર નવું બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આમાં માતાજી સાચી ભાવનાથી કોઈ શ્રદ્ધાળુ માનતા માને તો તેના સકલ મનોરથ પૂરા થાય છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.